नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। प्यारे मित्रों, मजा माने आज अपने धोरण 6 मां संस्कृत मां पाठ 6 भवतु भारतम विषय भणीशुं। एमां पहेलुं छे भारतम भारतम भवतु भारतम शक्ति संभृतम युक्ति संभृतम शक्ति युक्ति संभृतम भवतु भारतम। हवे आपणे एनुं ભાષાંતર જોઈએ। ભારતમ ભારતમનો અર્થ થાય ભારત દેશ, ભારત દેશ। પછી આપણે અહીંયા જોઈએ શક્તિથી ભરપૂર યુક્તિ વાળો। હવે આપણે અહીંયા ભવતુ નો અર્થ લેવાનો બાકી છે। આપણે અહીંયા ગુજરાતીમાં જ્યારે વાક્ય રચના બનાવીએ છીએ ત્યારે આપણે જેમ ઇંગ્લિશમાં અમુક વાક્ય બનાવીએ એનો વચ્ચે ભલે આવતો હોય પણ એનો અર્થ આગળ યા પાછળ આવતો થતો હોય ભાષાંતરમાં, આપણે એવી જ રીતે અહીંયા સંસ્કૃતમાં પણ જે ભવતુનો અર્થ ગુજરાતીમાં વાક્ય રચના બનાવીશું એનો અર્થ ક્યાં લેવાનો થશે? અહીંયા પાછળ। આપણે અહીંયા ભવતુ ભારતમનો અર્થ અહીંયા પાછળ લેવાનો થશે ગુજરાતીમાં। તો આપણી વાક્ય રચના કઈ રીતે થશે આ બે લીટીની? ભારત દેશ, ભારત દેશ, શક્તિથી ભરપૂર યુક્તિ વાળો ભારત દેશ થાઓ અથવા બનો। પછી આગળ જોઈશું શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ। અહીં આપણે અહીંયા ભાષાંતર જોઈશું ભારત દેશ। આ ભારત દેશને આપણે વાક્ય રચનામાં ક્યાં લીધી? પહેલાં આગળ લીધી, સૌ પ્રથમ લીધી। તો અહીંયા શું બનશે? ભારત દેશ, ભારત દેશ શક્તિ યુક્તિ થી સંપન્ન થાઓ અથવા બનો। તો આપણે અહીંયા આખું એનું ભાષાંતર જોઈશું ભારત દેશ, ભારત દેશ શક્તિ અને યુક્તિ, શક્તિથી ભરપૂર યુક્તિથી ભરપૂર અથવા યુક્તિ વાળો ભારત દેશ થાઓ। પછી અહીંયા ભારત દેશ શક્તિ અને યુક્તિથી ભરપૂર થાઓ। હવે આપણે નીચે બીજું જોઈશું। પહેલામાં વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો ને? હવે આગળ શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ। શસ્ત્રધારકમનો અર્થ શું થશે વિદ્યાર્થી મિત્રો? આપણે અહીંયા ભારતમ છે એ વાક્ય રચનામાં આપણે અહીંયા ક્યાં લઈશું? આગળ લઈશું। તો ગુજરાતીની વાક્ય રચનામાં શું બનશે? ભારત દેશ શસ્ત્ર અને અસ્ત્ર ધારણ કરનારો અને વિજ્ઞાનને ધારણ કરનારો બનો। પછી અહીંયા થશે આમ ભારત શાસ્ત્ર અને શસ્ત્ર અને શાસ્ત્ર, શાસ્ત્રનો અર્થ થાય વિજ્ઞાનમાં અધિકાર વાળો થાવ કે ધારણ કરનારો થાવ। તો અહીંયા આખી વાક્ય રચના ગુજરાતીમાં એકવાર ફરી જોઈ લઈએ ભારત દેશ શાસ્ત્રો અને અસ્ત્રો ધારણ કરનારો, શાસ્ત્ર એટલે મને કીધું કે એનો મતલબ થાય વિજ્ઞાન, વિજ્ઞાનને ધારણ કરનારો બનો। આમ ભારત દેશ શસ્ત્ર શાસ્ત્ર એટલે વિજ્ઞાનના ધારણ કરનારો થાઓ। ચલો ફરી એકવાર આ બંનેનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈ લઈએ। પહેલું છે ભારતમ ભારતમ ભવતુ ભારતમ શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ। ભારત દેશ, ભારત દેશ શક્તિથી ભરપૂર યુક્તિવાળો થાઓ, ભારત દેશ શક્તિ યુક્તિથી સંપન્ન થાઓ। શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ, ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રો ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો આમ ભારત દેશ। શસ્ત્ર અને શાસ્ત્ર એટલે કે વિજ્ઞાનને ધારણ કરનારો થાઓ। હવે આગળ જોઈશું, આગળ રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ
ભારતમ રીતિ સંસ્કૃતમનો અર્થ થાય સંસ્કારી જીવનશૈલી વાળો, એટલે કે સંસ્કારી મનવાળો, જે મનુષ્ય સંસ્કારના રીતિ નિયમોથી જીવે તેવો. પછી જાય છે નીતિ સંસ્કૃતમ. નીતિ સંસ્કૃતમ એટલે નીતિના વિષયમાં સંસ્કારી હોય, નીતિ નિયમોથી રહેતો હોય તેને શું કહે છે? નીતિ સંસ્કૃતમ. પછી છે રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. રીતિ અને નીતિ બંને સાથે રહેતો હોય એ બંનેની યુક્તિવાળો. એનું ગુજરાતીમાં ભાષાંતર જોઈએ. ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો, નીતિ નિયમવાળી સંસ્કારી રીતવાળો, અને રીતિ નીતિ સંસ્કૃતમ એનો અર્થ સાથે સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાવ. એનો ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો, નીતિ નિયમોવાળો, સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાવ. ભારત દેશને કેવો કીધો છે કે સંસ્કારથી અને નીતિ નિયમોથી યુક્ત બનો, એવું કહેવામાં આવ્યું છે. હવે આગળ કર્મ નૈષ્ઠિકમ ધર્મ નૈષ્ઠિકમ. કર્મ ધર્મ નૈષ્ઠિકમ ભવતુ ભારતમ. કર્મ નૈષ્ઠિકમનો અર્થ શું થાય છે? કર્મથી ભરપૂર, કર્મના પ્રત્યે નિષ્ઠાવાળો. કર્મ નૈષ્ઠિકમનો અર્થ થાય કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો. કર્મ પ્રત્યે એટલે પોતાના કામ પ્રત્યે એની નિષ્ઠાભાવ જે હોય એને કર્મનિષ્ઠા કહે છે. પછી છે ધર્મનિષ્ઠા, એટલે જે ધર્મની નિષ્ઠા પ્રત્યે હોય, ધર્મ પ્રત્યે એની નિષ્ઠાભાવ હોય, જે ધર્મને માનતો હોય, નિભાવતો હોય, એના ધર્મના નીતિ નિયમો પાળતો હોય, એટલે શું કહ્યું છે? ધર્મ નૈષ્ઠિકમ. હવે નીચે જોઈએ, કર્મ ધર્મ નૈષ્ઠિકમ ભવતુ ભારતમ. કર્મ અને ધર્મ પ્રત્યેની નિષ્ઠાવાળો થાવ. આખું એનું ગુજરાતીમાં ભાષાંતર જોઈએ. ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો થાવ. આમ ભારત કર્મ અને ધર્મ બંને પ્રત્યે નિષ્ઠાવાળો થાવ. પછી આગળ જોઈએ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભક્તિ સાધકમ એટલે ભક્તિ સિદ્ધ કરનારો. ભક્તિ જે ધર્મની ભક્તિ કરતો હોય એ ભક્તિને સિદ્ધ કરનારો. પછી મુક્તિ સાધક, મુક્તિની સાધના કરનારો, જીવનમાં જે આપણને મુક્તિ મળે એની સાધના કરનારો. પછી ભક્તિ મુક્તિ સાધકમ, ભક્તિ અને મુક્તિ બંનેની સાધના કરનારો થાવ. ભારત દેશ, ભારત દેશ આપણે હવે ચલો ગુજરાતીમાં આનું ભાષાંતર જોઈએ આખું. જેમ આગળ મેં સમજાવ્યું કે આની વાક્યરચના પહેલાં લેવામાં આવશે. ભારત દેશ, ભારત દેશની વાક્યરચના ક્યાં લેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો? સૌ પ્રથમ લેવામાં આવશે. તો આપણું વાક્ય કઈ રીતે બનશે ગુજરાતીમાં? ભારત દેશ, ભારત દેશ, પછી અહીંયા જોઈશું ભક્તિ સાધકમ એટલે સિદ્ધ કરનારી. ભક્તિ સિદ્ધ કરનારી મુક્તિ સાધકમ. મુક્તિ સાધકમ એટલે મુક્તિ, મોક્ષને સાધનારી બનો અથવા થાવ. અહીંયા જે ભવતુ છે એનો અર્થ આપણે ગુજરાતીમાં અહીંયા જોડીશું, એટલે આપણું શું આખું વાક્ય બન્યું? ભારત દેશ, ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારી અને મુક્તિ કે મોક્ષને સાધનારી થાવ અથવા બનો. પછી અહીંયા ભારત, આજે ભારત ભારતમ હતું એની વાક્યરચના આપણે અહીંયા ભારતમ છે એની વાક્યરચના આપણે આગળ લઈશું. તો ભારત ભક્તિ મુક્તિ સિદ્ધ કરનાર થાવ. આપણે અહીંયા ફરીવાર આ ત્રણેય શ્લોકનું એક વખત ગુજરાતીમાં ભાષાંતર જોઈ લઈએ, જેથી તમને લખવામાં ભૂલ થાય નહીં. દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો, ફરીથી હું એકવાર ભાષાંતર બોલું છું. ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો, નીતિ નિયમોવાળો, સંસ્કારી રીતિ
અને નીતિ બંનેથી યુક્ત થાઓ. પછી આનું છે ભારત દેશ. ભારત દેશ કર્મ પ્રત્યેની નિષ્ઠાવાળો, ધર્મ પ્રત્યેની નિષ્ઠાવાળો થાઓ. આમ ભારત કર્મ અને ધર્મ બંને પ્રત્યે નિષ્ઠાવાળો થાઓ. અહીંયા જોઈશું ભારત દેશ. ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિ એટલે કે મોક્ષ સાધનારો થાઓ. ભારત દેશ ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાઓ. ભાષાંતરમાં આવશે પહેલાનું ભારત દેશ. ભારત દેશ શક્તિથી ભરપૂર યુક્તિવાળો બનો. ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો. પછી બીજાનું જોઈશું ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્ર ધારણ કરનારી વિજ્ઞાનને ધારણ કરનારો બનો. આમ ભારત શસ્ત્ર અને શાસ્ત્ર અધિકાર કે ધારણ કરનારો થાઓ. હવે આગળ જોઈશું ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો, નીતિ નિયમોવાળો, સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાઓ. ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો. આમ ભારત કર્મ અને ધર્મ બંને પ્રત્યે નિષ્ઠાવાળો થાઓ. ભારત દેશ આગળ બીજો શ્લોક ભારત દેશ. ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો, મુક્તિ મોક્ષને સાધનારો બનો. આમ ભારત દેશ ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાઓ. આગળ આપણે ટિપ્પણીમાં જોઈએ તો ટિપ્પણીમાં છે ભવતુનો અર્થ થાય છે થાઓ, શક્તિ સમૃદ્ધમનો અર્થ થાય છે શક્તિથી ભરપૂર, યુક્તિ સમૃદ્ધનો અર્થ થાય છે બુદ્ધિ તથા કૌશલ્યથી ભરપૂર, પછી સાધકમનો અર્થ થાય છે સિદ્ધ કરનારો, પછી કર્મનિષ્ઠિકમ કર્મમાં નિષ્ઠાવાળું. હવે આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન એક નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. આમાં જે છે એ ઉચ્ચારણ કરવાનું છે, પણ આપણે અહીંયા શું કરી આવીએ છીએ, આ જે ઉચ્ચારણના જે શબ્દો અહીંયા આપેલા છે એનું ગુજરાતી વિદ્યાર્થી મિત્રોએ લખવાનું છે. આ દરેક શબ્દનું આપણે અહીંયા શું લખવાનું છે, ગુજરાતી અર્થ લખવાનો છે. જેમ કે શક્તિ સમૃદ્ધમ, તો શક્તિ સમૃદ્ધમનો અર્થ શું થતો હતો, શક્તિથી ભરપૂર. યુક્તિ સમૃદ્ધમ, યુક્તિથી ભરપૂર. કર્મ નિષ્ઠિકમ, તો કર્મની નિષ્ઠાવાળો. શસ્ત્ર ધારકમ, શસ્ત્રો ધારણ કરનારો. પછી શાસ્ત્ર એટલે શાસ્ત્ર ને શસ્ત્ર એટલે અસ્ત્રને ધારણ કરનારો. શસ્ત્ર શાસ્ત્રને ધારણ કરનારો થાવ. પછી અહીંયા શું છે, નીચેની ખાલી જગ્યા પૂરો. આપણે આગળ પાઠમાં જોયું તો અહીંયા જે અધૂરું જે ખાલી જગ્યા છે એની જગ્યા પૂરવાનું છે. કર્મ નૈષ્ઠિકમ, તો અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો, ધર્મ નૈષ્ઠિકમ. પછી છે ભારતમ. ભારતમ, તો અહીંયા શું આવશે, ભવતુ ભારતમ. પછી શાસ્ત્ર ધારકમ, તો આવશે શાસ્ત્ર ધારકમ. રીતિ સંસ્કૃતમ, નીતિ સંસ્કૃતમ. ભક્તિ સાધકમ, મુક્તિ સાધકમ. પછી નીચે પ્રશ્ન ત્રણ નીચેની કાવ્ય પંક્તિને સુવાચ અક્ષરે લખો. અહીંયા જે કાવ્ય પંક્તિ આપેલી છે અહીંયા તમારે ફરી એક વખત લખવાની રહેશે. પછી આગળ કાવ્યમાંથી શબ્દો શોધીને ઉદાહરણ પ્રમાણે શબ્દોની જોડી બનાવો. અહીંયા જેમ શક્તિ અને યુક્તિ જે સમાન વાક્ય છે અહીંયા લખ્યા છે, આપણે અહીંયા બીજા જોઈએ. શસ્ત્ર, તેનું સમાન શું આવશે, શાસ્ત્ર. રીતિ, નીતિ. કર્મ, તો ધર્મ. ભક્તિ, તો મુક્તિ.
આજનું હોમવર્ક વિદ્યાર્થી મિત્રો, પાઠ 6માં ભવતુ ભારતમમાં પાઠનું ભાષાંતર લખવું, પછી આ ટિપ્પણી છે તે લખવી અને પાઠનું સ્વાધ્યાય છે તે સંસ્કૃતની નોટમાં લખવું. સ્વાધ્યાયમાં અહીંયા આપણે પહેલાં મેં કીધું કે અહીંયા ગુજરાતી અર્થ લખવાને છે, આનું આ બેઠું લખવાનું છે નહીં, આ ખાલી જગ્યા લખવાની છે. કાવ્ય પંક્તિ ફરી એક વખત અહીંયા ચોપડીમાં પણ લખવાની છે અને નોટમાં પણ લખવાની છે. અને પ્રશ્ન 4, સ્વાધ્યાય આખું સંસ્કૃતની ચોપડીમાં અને નોટમાં લખવાનું છે. ફરી એકવાર સાંભળી લો, સંસ્કૃતમાં આજનું હોમવર્ક પાઠ 6 ભવતુ ભારતમમાં પાઠનું ભાષાંતર, ટિપ્પણ, સ્વાધ્યાય સંસ્કૃતની નોટમાં લખવાનું છે અને સ્વાધ્યાય સંસ્કૃતની ચોપડીમાં પણ લખવાનું રહેશે. આવજો વિદ્યાર્થી મિત્રો.